તો ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભો હતું. એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું. સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ બરાબર અને પૂછ્યું, શું વાત છે? તેણે પૂછ્યું તો મહિલાએ ગુસ્સાથી જવાબ આપ્યો. શું કહ્યું? કે તમે પૂછો છો શું વાત છે? અમારા કૂવામાં પાણી નથી. અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે. આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે, અમે શું કરીએ? તમે કહો. કેમ પેલી મહિલા ગુસ્સે હતી? કારણ કે તેમને ત્યાં પીવાનું પાણી હતું નહીં અને વોટર પાર્કના બધા શું કરતા હતા? પાણીનો બગાડ કરતા હતા. ખ્યાલ આવ્યો દરેકને? આપણે જોયું કે સચિન, નીરુ અને એના માતા પિતા વોટર પાર્ક ગયા હતા. ત્યાં એ લોકો શું કરતા હતા? પાણીની વિવિધ રમતો રમતા હતા બરાબર. અને 12 લોકોનું ટોળું ઊભું હતું. કયા કારણથી? પાણીની અછતના કારણે. હવે એના આધારિત કેટલાક પ્રશ્નો નીચે આપ્યા છે, આપણે જોઈશું કે તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે, ક્યારે? તો હા, તમે લખી શકો ક્યારે થઈ હોય તો, કે હા મારે ત્યાં પાણીની અછત થઈ છે. કયા કારણથી થઈ છે તો એ તમારે લખવાનું છે. ચલો પેન્સિલ કાઢો બધા. કે અમારે ત્યાં મોટરથી પાણી અમે ભરીએ છીએ અથવા તો નળથી. સોસાયટીનું પાણી ક્યારે બંધ થયું હોય, મોટર બળી ગઈ હોય તો એ લખવાનું છે કે આ કારણથી અમારે ત્યાં પાણીની અછત થઈ હતી, આ તારીખ, આ વાર કે ક્યારે, બરાબર છે? ત્યારે તમે શું કરો છો બરાબર? તો એવું લખી શકીએ આપણે કે સોસાયટી તરફથી પાણીનું ટેન્કર મંગાવવામાં આવે છે બરાબર. બીજું એવું લખી શકાય, તમે ક્યારે પાણીમાં રમ્યા છો, ક્યારે અને ક્યાં? તો હા, ઉનાળામાં વેકેશનમાં અમે ગામડે જઈએ છીએ ત્યારે દાદાની સાથે ખેતરમાં જઈએ છીએ, ત્યાં બોરમાંથી આવતા પાણીમાં રમીએ છીએ. લખી શકો ને એવું બરાબર. તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે? કેમ? તો ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરાબર ધોવામાં ન આવે તો કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે. એટલા માટે પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે બરાબર. બીજું કે તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે? તો લખી શકો કે હા, મેં પાણીનો બગાડ થતો જોયો છે. ક્યારે? કે ઘણા લોકો શું કરતા હોય છે, બ્રશ કરે છે ત્યારે પાણીનો નળ ચાલુ રાખે છે. ઘણા લોકો એવા હોય છે કે કપડાં વાસણ કરતી વખતે નળ ખુલ્લો રાખે છે. ઘણાનો નળ બગડી ગયો હોય છે, પાણી ટપક ટપક કરી આખો દિવસ ચાલ્યા કરે છે. આપણે આગળ એક પાઠ ભણ્યા હતા તેજલ અમદાવાદમાં, એમાં તેજલની માતા જેના ઘરે જતી હતી કપડાં વાસણ કરવા માટે, ત્યાં હાર્દિકે કેવું કર્યું હતું? પાણીની ચકલી ચાલુ રાખી, ડોલ નીચે મૂકી અને ગેમ રમવા બેસી ગયો. ડોલ ભરાઈને પાણી જતું હતું, એનું ધ્યાન હતું નહીં. તો આ રીતે લોકો પાણીનો બગાડ કરતા હોય છે બરાબર. ઘણા લોકો પાણી પીવાનું લે છે મોટો ગ્લાસ ભરીને અને એમાંથી એક કે બે ઘૂંટો પાણી પીને બીજું પાણી ઢોળી નાખે છે. તો આ રીતે પણ લોકો પાણીનો બગાડ કરતા હોય છે, તે જે તમે જોયું હશે. તો એ તમારે અહીંયા નોટબુકમાં લખવાનું છે, તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે, ચર્ચા કરો બરાબર. હવે બીજો પ્રશ્ન છે કે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી, તેના વિશે વિચારો અને ચર્ચા કરો. કેમ આવું બન્યું હશે કે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હોય છે પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી મળતું નથી બરાબર? કારણ કે ત્યાં પાણીની વ્યવસ્થા હશે નહીં બરાબર છે. અને આ રીતે લોકો પાણીનો બગાડ કરતા હોય છે. તો એ જોવા મળે છે, કારણ કે સત્ય છે, આવું બનતું હોય છે. મનોરંજન અને આનંદ માટે વોટર પાર્કમાં આટલા બધા પાણીનો બગાડ થતો હોય છે.
નજીકના ગામડામાં પાણી માટે લોકો વલખા મારતા હોય છે, એ યોગ્ય હોતું નથી, છતાં આવું બનતું હોય છે. બરાબર, તો વહીવટીતંત્રએ એ ગામના પાણીની અછત માટે વ્યવસ્થાનો પ્રબંધ કરવો જોઈએ. બરાબર, અને આવા વોટર પાર્કને અઠવાડિયામાં અમુક જ દિવસ ચાલુ રાખવાની મંજૂરી આપીને બીજા દિવસે બીજા બધા દિવસોમાં એ બંધ રાખવાની, એટલે કે એના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બરાબર, તો કદાચ આવા લોકોની પાણીની વ્યવસ્થા થઈ શકે છે. અને બીજા જે પાણી વોટર પાર્ક જેમાં પાણીનો બગાડ થાય છે એને સુધારી શકાય છે. ખ્યાલ આવ્યો દરેકને? તમે છેલ્લો જે અહીંયા બ્લુ ટીકમાં આપ્યું છે આપણને, તમે જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો. બરાબર, આપણે વોટર પાર્ક તમે ગયા છો ત્યાં પાણી કઈ રીતે આવતું હશે, ક્યાંથી આવતું હશે, કોઈને ખ્યાલ છે? તો આવા વોટર પાર્કની અંદર પાણી જે છે તેની અંદર ડાયરેક્ટ નદીથી કનેક્શન કરેલું પણ હોઈ શકે છે, અથવા તો ત્યાં બોર પણ જોવા મળે છે જ્યાંથી પાણી આવતું હોય છે. બરાબર, તો આવું હોઈ શકે છે. ગામ ગામના પાણી પાઠની અંદર આપણે જોયું સૌ પ્રથમ તરસ કેવી રીતે છીપાવી. દરેકનું અંદર ધ્યાન ફરી એક વખત આપણે સમજી લઈએ. ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો. તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે. પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો. તેમણે રૂચનને, એટલે કે એનો ભાઈ હશે, તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું. તો મહેમાને શું કહ્યું? હું ઠંડુ પીણું લઈશ નહીં, મને એક ગ્લાસ પાણી આપો. પપ્પાએ કહ્યું, આજકાલ અમને પીવા લાયક પાણી મળતું નથી. ક્રિપલના પપ્પાએ એવું કહ્યું કે પીણું પી લો, અમને પીવા લાયક પાણી મળતું નથી, તે ચોખ્ખું પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે પાણી ના પીશો અને બીજું શું કરો, મારે તો આવું છૂટકો જ નહીં આવું પાણી પીવા સિવાય. એટલે અમે તો પીએ છીએ પણ તમે આવું પાણી પીશો નહીં, એના જગ્યાએ તમે શું કરો, ઠંડુ પીણું પી લો. બરાબર, તો આપણે આમાં જોયું કે ક્રિપલના પપ્પા, એમને શું કરવું જોઈએ, પાણીને ઉકાળવું જોઈએ ગરણી વડે. બરાબર, એમાં ક્લોરીનની એવી ગોળીઓ નાખવી જોઈએ. બીજું કે આવા ગંદા પાણી પીવાથી ક્રિપલના ઘરના રૂચન, તેના પપ્પા બધા બીમાર થઈ શકે છે, તો આવું પાણી પીવું જોઈએ નહીં. ગંદુ પાણી આપણા શરીરમાં વિવિધ રોગો પેદા કરે છે, એટલે આપણે બીમાર થઈ જઈએ છીએ. તમે આવા વ્યક્તિને જાણતા હોય તો એનું કહેવાનું છે. પછી આપણે જોયું પાણીની રમત, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઉત્તર ગુજરાત જે છે ત્યાં મોટા મોટા વોટર પાર્ક છે, તેમાંના એક વોટર પાર્કની અંદર સચિન નીરુ માતા પિતા સાથે ગયા હતા. ઘણા બધા પાણીના ફુવારા હતા. જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ છે, આ બાજુ મોટા તળાવો, સચિને કહ્યું છપ છપ છપ, તો બંને ઝૂમ ઝૂમ અવાજ કરતા પોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા. સચિનને પણ ખૂબ મજા આવી હતી. તો ધબાક કરતા એ પાણીમાં પડ્યો. નીરુએ આશ્ચર્યથી બૂમ પાડી. પછી શું થયું હતું, પાર્કની બહાર મોટો અવાજ સંભળ્યો. દરેક જણ દરવાજા તરફ દોડ્યા. બરાબર, ત્યાં શું થયું હતું, લોકોનું ટોળું ખાલી ડોલ ને ખાલી જે વાસણો લઈને આવ્યું હતું, કારણ કે તેમના ત્યાં પાણીનું ટેન્કર આવ્યું હતું નહીં, પાણીની વ્યવસ્થા છે નહીં. અને અહીંયા બધા લોકો શું કરતા હતા, પાણીનો બગાડ કરી રહ્યા હતા. તો દરેક પહેલાં જે આ બાકી છે એ લખી કાઢો પ્રશ્નોના જવાબ. તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? હા, ત્યારે તમે શું કરો છો, તો પાણીનું ટેન્કર મંગાવીએ છીએ. તમે ક્યારે પાણીમાં રમ્યા છો, ક્યાં અને ક્યારે? તો હા, ઉનાળાના વેકેશનમાં અમે ગામડે જઈએ છીએ ત્યારે દાદાની સાથે ખેતરમાં જઈએ છીએ, ત્યાં બોરમાંથી આવતા પાણીમાં રમ્યા છીએ. તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવી છે કે? તો ગંદા પાણીમાં રમવા પછી હાથ ન ધોવામાં આવે તો કોલેરા, ટાઇફોઇડ, મરડો, ચામડીના પાણીજન્ય રોગો થાય, એટલે આપણને પાણીમાં રમવાની ના પાડવામાં આવતી હોય છે. બરાબર, તો એ લખી લો પહેલાં, પછી આપણે આગળ ભણીશું.
ચલો હવે આપણે આગળ ભણીશું. વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામડામાં પાણી મળતું નથી તેના વિશે વિચારો અને ચર્ચા કરો. તો એ યોગ્ય નથી, મેં તમને સમજાવ્યું એ પ્રમાણે. તો વહીવટીતંત્રએ આનો સુધારો લાવવો જોઈએ. હવે આપણે આગળ ભણવાના છીએ. પાના નંબર 141 કાઢો, દરેક જણ કાઢ્યું. સૌ પ્રથમ આપણે એને વાંચીશું. શું આ પી શકાય? એલિસ બ્રિજ, અમદાવાદ. લિફ્ટ 20મા માળે ઊભી રહી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા છે. સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો. તેની માતા ત્યાં કામ કરતી હતી. તે ઘર શાંત, સાફ અને ચમકતું હતું. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, શું આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયું. એટલામાં અંજુ મેડમે બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે, એમ સમાચારપત્રમાં છે. આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે. તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે. કેમ ખાલી કરવાનું પાણી? કારણ કે કાલે જે પાણી ભર્યું હતું એ પાણીની અંદર ગટરનું પાણી આવેલું છે. એ પાણી પીશું તો બીમાર થઈ જવાશે. એટલે એ બધું પાણી ખાલી કરી થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો. આજે ઘરના પાણી માટે લાઇનમાં ઊભા રહેવામાંથી રજા મળી. શું થયું કે આજે હવે જે લાઇનમાં ઊભા રહીને પાણી ભરવાનું હતું એમાંથી રજા મળી ગઈ. ખ્યાલ આવ્યો? ફરી એક વખત વાંચીશું. શું આ પાણી પી શકાય? એવો કેમ કે પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવ્યું છે. કારણ કે ગટરનું પાણી એ પાણીની અંદર પીવાના પાણી સાથે ભળી ગયું છે. લિફ્ટમાં 20મા માળે ઊભી રહી. સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે. આજે શાળામાં રજા છે. સ્મિત એની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો હતો. તેની માતા ત્યાં શું કરે છે? કામ કરે છે. એટલે કે અંજુ મેડમના ત્યાં કામ કરવા જાય છે સ્મિતની માતા. તે ઘર શાંત, સાફ અને ચમકતું હોય છે. અંજુ સમાચાર પત્ર વાંચતી હતી. અંજુ મેડમ સમાચાર પત્ર વાંચતા હતા. સ્મિતને જોઈ તેણે હસીને પૂછ્યું, પેલા સ્મિતને પૂછ્યું કે આજે રજા છે? મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયો. અંજુ મેડમના ત્યાં તે ટીવી જોવામાં, કાર્ટૂન જોવામાં વ્યસ્ત થઈ ગયો. એટલામાં અંજુ મેડમે ફરી બૂમ પાડી, અરે છાયા, આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે. શું કીધું અંજુ મેડમે સ્મિતના મમ્મીને? કે આપણું જે પીવાનું પાણી છે એમાં ગટરનું પાણી ભળી ગયું છે, એમ સમાચારપત્રમાં છે. એટલે કે આજે સમાચારમાં એવું આવ્યું છે. આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે. તો કાલનું ભરેલું પાણી ખાલી કરી દે, થોડાક તપેલા પાણી ઉકાળી દે અને તારા ઘર માટે ઉકાળેલું પાણી લઈ જા. અંજુ મેડમે શું કીધું કે થોડાક તપેલા પાણી ઉકાળીને તારા ઘરે લઈ જા. એટલા માટે સ્મિત ખુશ થઈ ગયો કે આજે હવે પાણી ભરવાની ચિંતા છે નહીં. કેમ કે પીવાના પાણીની વ્યવસ્થા અંજુ મેડમને ત્યાંથી થઈ ગઈ. બરાબર ખ્યાલ આવ્યો દરેકને? જો ચિત્રમાં અંજુ મેડમના ત્યાં લિફ્ટમાં સ્મિત અને એની માં જઈ રહ્યા છે. અહીંયા અંજુ મેડમના ઘરે અંજુ મેડમ ટીવી જોઈ રહ્યા છે. અંજુની માં બોટલો ને બધું ખાલી કરી રહી છે. સ્મિત કાર્ટૂન જોઈ રહ્યો છે. બરાબર છે? તો ખૂબ સરસ ચિત્ર આપેલું છે. હવે એમાંથી અમુક પ્રશ્નો પૂછાયા છે, તમારે એના જવાબ આપવાના છે. બરાબર. અંજુ સમાચાર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી? કેમ ચિંતિત હતા અંજુ મેડમ? કારણ કે સમાચારમાં એવું આવ્યું હતું કે પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી ગયું હતું. અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું. શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય? કયા કયા કામ માટે લઈ શકાય? એક તો એને ફૂલછોડમાં નાખી શકાય. બરાબર. એટલે કે એનો ઉપયોગ થઈ શકે છે. ફૂલ હોય, બગીચો હોય, ઝાડમાં પાણી નાખી દો તો એ પાણી ઉપયોગમાં લઈ શકાય. પછી કે શૌચાલય સાફ કરવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર.
તો આ રીતે એ પાણી બગડે પણ નહીં અને તેનો ઉપયોગ પણ થઈ શકાય. તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી તો 2-3 તપેલા ભરીને એને પાણી ઉકાળી કાઢવાનું એટલે એ પાણી ઉપયોગમાં લઈ શકાય. તો આ રીતે પાણીની યુક્તિ કરી. તમે તેણે પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી એ સિવાય બીજું તો અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ઢોળી દેવા કહ્યું. એનું આપણે જોયું કે એને આપણે શૌચાલય સાફ કરવા માટે અને ફૂલછોડમાં પાણી નાખીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે પાછળ જોઈશું આપણે. શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો તેનું વર્ણન કરો. કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાય? તો આ બંને પ્રશ્નોના જવાબ તમારે હોમવર્કમાં કરવાના છે. બરાબર ખ્યાલ આવ્યો દરેકની? આ પ્રશ્ન જે છે, શું તમે ચોખ્ખું પાણવાની અલગ અલગ રીતો જાણો છો? તો મેં તમને કહેલી છે કે ઉકાળી શકાય છે, એમાં ક્લોરીનની ગોળી નાખી શકાય, પોટેશિયમ પરમેંગેનેટની ગોળી નાખી શકાય છે, ઉકાળી શકાય છે. તો આ રીતે પાણીને સ્વચ્છ કરી શકાય. પછી અંજુએ સમાચારપત્ર ન વાંચ્યું હોત તો બધા લોકો બીમાર પડી જાત, કોલેરા, મરડો, ચામડીના રોગો વગેરે રોગો થાય, તો એ તમારે લખવાનું છે. હવે આજના દિવસનું જે હોમવર્ક છે લખી લો દરેક જણ. તો આપણે જેટલું આજે ચલાવવામાં આવ્યું છે, તરસ કેવી રીતે છીપાવી ત્યાંથી લઈને પાના નંબર 142માં આટલે સુધી તમારે લખી કાઢવાનું છે. બરાબર વગરનું પાણી પીધું હોત તો શું થાત, ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું થાત, આટલે સુધી. બરાબર એ લીટી કરી દો, આટલે સુધી તમારે હોમવર્કમાં લખવાનું છે. બરાબર અને આટલે સુધી ઘરે 2 વખત વાંચવાનું છે. કેટલી વખત? 2 વખત. તો એ તમારો હોમવર્ક છે. ખ્યાલ આવ્યો દરેકની? આપણે અગાઉ જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે જે પાઠો જોયા હતા એમાંથી આપણે પરીક્ષા પણ લેવામાં આવી હતી. નદીની સફર, રાજુનું ખેતર, બજારથી ઘર સુધી, કામનો મહિનો, તેજલ અમદાવાદમાં. બરાબર એટલા 17 સુધી પાઠ ચાલ્યા હતા જેની હોમવર્ક જેમાં જે પરીક્ષા લીધી હતી હમણાં એકમ કસોટી. હવે આજે આપણે 18મો પાઠ શરૂ કરી દીધેલ છે. બરાબર જેમાંથી પરીક્ષા લેવામાં આવશે. તો દરેકે 18મું પ્રકરણ છે તેમાં ખાસ ધ્યાન આપવાનું છે. તો આ પાઠમાંથી તમારે પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે. તો જેટલું રોજે રોજનું હોમવર્ક તમને આપવામાં આવે એટલું કરતા રહેજો, નહીંતર એક સામટું બહુ ભેગું થઈ જશે અને જ્યારે શાળાઓ ખુલશે સ્કૂલો ત્યારે હું તમને આ બધું હોમવર્કમાં સહી કરવાની છું, પૂછવાની છું. તો દરેકે તમારે એમાં લખવાનું છે. હં, એવું ના સમજશો કે ટીચર ક્યાં જોવાના છે. તો હું જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે આ બધું હોમવર્ક પૂછીશ એટલે રોજે રોજનું લેસન કરતા રહેજો. બરાબર તો આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું. બરાબર વિડીયો જોતા રહેજો. 18મો પાઠ આપણે ચાલે છે. હવે આગળનો જ્યારે વિડીયો આવશે ત્યારે આપણે અહીંથી શરૂ કરીશું. અહીંયા ટીક કરી દો દરેક જણ. તો અહીંથી આપણે શરૂ કરીશું. બરાબર આજના વિડીયોમાં આટલે સુધી જ આપણે ચલાવવાનું છે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ.